હવે જો એમાં સ્વાધીનો 2.23 દાખલો બરાબર, આગળ આપણે ઘનતા હે, એક મોલ પરમાણુનું કદ હે અથવા એક મોલ પરમાણુની ઘનતા કઈ રીતના મેળવવી એના માટેની નોંધો તૈયાર કરી બરાબર. એને લગતા મેં તમને કીધું હતું 5 દાખલા આપેલા હે, એમાંનો એક દાખલો રકમ આવી આપીશ કે સૂર્ય એક ગરમ પ્લાઝમા કૌંસમાં લખ્યું આયનીકૃત દ્રવ્ય છે, એટલે ટૂંકમાં જેમ પરમાણુનો પદાર્થ બનતો હોય, અણુઓનો બનેલો લેતા હોય, એ રીતના આયનોનો બનેલો લેવાનો હોય. આ દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે ઘન, પ્રવાહી, વાયુ, આ ત્રણ સ્વરૂપ, અને ચોથું સ્વરૂપ છે પ્લાઝમા. બરાબર, સૂર્ય એક ગરમ પ્લાઝમા છે, તેની અંદરના ગર્ભનું તાપમાન 6000 કેલ્વિન છે. એટલે સૂર્ય હોય ગોળાકાર હે, તેનું જે કેન્દ્રીય ભાગ હે, એટલે કે સૂર્યનું જે કેન્દ્ર આવે એની આસપાસનો જે ભાગ છે એનું તાપમાન 6000 કેલ્વિન છે. પછી કીધું આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. બરાબર, સૂર્ય છે આટલા ઊંચા તાપમાને હોય ગર્ભભાગ, તો એ સૂર્ય હે અથવા તો કોઈ પણ પદાર્થ આટલું ઊંચું તાપમાન હોય તો આટલા તાપમાને ઘન કે પ્રવાહી સ્વરૂપમાં ન રહી શકે, એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય એવું કહેવા માગે છે. પછી કીધું સૂર્યની દળ ઘનતા, સૂર્યની દળ ઘનતા એ ઘન, પ્રવાહી અથવા તો વાયુની ઘનતાઓમાંથી ક્યાં વિસ્તારમાં હોવાની તમને ધારણા છે. એટલે ઘનતા હે એ ઘન સ્વરૂપની હશે, પ્રવાહી સ્વરૂપની હશે કે વાયુ સ્વરૂપની હશે, પણ એ તમારે નક્કી કરવાનું. એટલે સૂર્યની દળ ઘનતા હે એ ઘન, પ્રવાહી અથવા તો વાયુની ઘનતાઓમાંથી ક્યાં વિસ્તારમાં હશે તેની ધારણા કરો, એ મેળવવાનું છે તમારે. નીચે આપેલી માહિતી પરથી એની ચકાસણી કરવાની કીધીશ. નીચે કઈ માહિતી આપીશ? એક સૂર્યનું દળ આપ્યું બરાબર, અને બીજું સૂર્યની ત્રિજ્યા આપીશ. આ બે વસ્તુ તમને આપીશ. સૂર્યનું દળ હે કેપિટલ એમ કહી દઉં, અને સૂર્યની ત્રિજ્યા હે એ કેપિટલ આર કહી દઉં. આ બે કિંમત આપી, એના ઉપરથી સૂર્યની ઘનતા હે એ ઘન વિસ્તારમાં આવશે, પ્રવાહી વિસ્તારમાં અથવા તો વાયુ વિસ્તારમાં આવશે તે તમારે નક્કી કરવાનું. હવે નક્કી કરવું હોય ને તો મેં તમને જે આગળ નોંધ કરી ત્યારે મેં તમને ઉલ્લેખ કર્યો હતો કે જો કોઈ પણ દ્રવ્યની ઘનતા 10³ કિલોગ્રામના છેદમાં મીટર ક્યુબ એ ક્રમની આવે ને તો એ ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં આવે. પણ જો ઘનતા હે 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એના કરતાં જો ઓછી આવે તો એ વાયુ સ્વરૂપમાં આવે. તમારે એ જ અહીં નક્કી કરવાનું કે સૂર્યની ઘનતા તમારે મેળવવાની, બરાબર, સૂર્યની ઘનતા તમારે મેળવવાની, અને તમારે કહેવાનું હોય કે એ ઘનતા હે એ ઘન સ્વરૂપમાં હશે, ઘન સ્વરૂપની હશે, પ્રવાહી સ્વરૂપની હશે કે વાયુ સ્વરૂપની હશે, બરાબર, એ તમારે નક્કી કરવાનું. તો સૂર્યની ઘનતા મેળવો તમે, અને જો 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આ ક્રમની મળી જતી હોય તમને તો એનો મતલબ એમ કે સૂર્ય હે એ ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં હશે, અને જો ઘનતા 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ કરતાં ઓછી મળે તો એનો મતલબ એવો થયો કે વાયુ સ્વરૂપમાં હશે. એટલે તો તમે ઘનતા મેળવો પછી ખબર પડે કે સૂર્યની દળ ઘનતા એ ઘન સ્વરૂપની, પ્રવાહી અથવા તો વાયુ આ ત્રણની ઘનતાઓ એમાંથી ક્યાં વિસ્તારમાં સૂર્યની ઘનતા આવશે, ઘન સ્વરૂપના વિસ્તારમાં આવશે, પ્રવાહી સ્વરૂપમાં આવશે કે વાયુ સ્વરૂપમાં આવશે, એ નક્કી કરવાનું. તો સૂર્યની ઘનતા હું મેળવી લઉં. હલો, સૂર્યની ઘનતા એમાં ઘનતાનું સૂત્ર મારી પાસે છે જ. ઘનતા એને રો વડે દર્શાવે છે, બરાબર, ઊંધો એકડા જેવું રો વચાય છે. ઘનતા બરાબર દળના છેદમાં કદ, બરાબર. સૂર્યની ઘનતા હે આ સૂર્યનું દળ હે અને સૂર્યનું કદ હે. એટલે સૂર્યનું દળ તો મને દેખાય જ છે, એટલે એમ એમનો છેદમાં સૂર્યનું કદ ગોળાકાર લઈ લઉં
तो एनु कद था चार तृतीयांश पाई आर क्यूब। रेडी हजी सादुर बाबे तो बधी किंमत मारी पास छेद हवे, छेदनो छेद ऊपर हता त्रण ऊपर जाए तो कैपिटल एम हतो, पछी अहीं फोर पाई अने आर क्यूब, तो एनी घनता तमे मेळवशो बराबर। बधी किंमत मूकी दो एमां तो आ त्रण एम सूर्य सूर्यनी घनता है एटले सूर्यनुं दळ मूको ने सूर्यनी त्रिज्या मूको, तो सूर्यनुं दळ तमने आप्युं है 2 × 10³ घात अने छेदमां 4, पछी पाई एटले आप्युं है 3.14, त्रिज्या आपी है 7 × 10⁸ घात, अने एनी केटली घात करशो तो के 3 घात। हवे आनो सादु रूप आपशो बराबर, एटले 10³ अहीं 30 अने 8³ = 24, એટલે 10³ ઘાત અને છેદમાં 10²² ઘાત, 10⁶ ઘાત વધશે। બાકી કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપશો તમે, 3 × 2 / 4 / 3.14 / 7, 3 ઘાત છે એટલે 5 / 7 ને 5 / 7, 3 વાર / 7 કરવું જોઈએ। હવે સાદુરૂપ આપી દઉં તો ઈ મળશે તમને 0.00 13927, 13927 અને × 10³ ઘાત વધી હતી તો કે 6 ઘાત। એક આંકડા પછી પોઈન્ટ લઈ લઉં છું અહીંયા, એટલે 3 આંકડો જમણી બાજુ ટૂંકમાં પોઈન્ટ લેવો તો 3 આમાં ઘટશે, તો એ વધ્યું 1.39 27 અને × 3 ઘટશે એટલે 10³ ઘાત આવશે। આ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આ સૂર્યની ઘનતા મળી, જો ક્યાં ક્રમની મળી 10³ ઘાત એવું 10³ ઘાત, એટલે એનો મતલબ એમ કે કા એ ઘન સ્વરૂપમાં આવી છે અને કા પ્રવાહી સ્વરૂપમાં આવી છે બરાબર, વાયુ સ્વરૂપમાં ને વાયુ સ્વરૂપમાં આવ્યું તો આ ઘનતા ઓછી મળે, એ લખી નાખું કે માટે સૂર્યની આ દળ ઘનતા જે મળી એ ઘન કે પ્રવાહીના વિસ્તારમાં છે, ઘન સ્વરૂપ હશે અને કાક્યુ હશે પ્રવાહી સ્વરૂપ વાયુ સ્વરૂપ નહીં બરાબર। તમને જે પ્રશ્ન પૂછ્યો હતો કે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપમાંથી કયા વિસ્તારમાં ટૂંકમાં આ સૂર્યની ઘનતા આવશે દળ ઘનતા, તો ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં આવશે બરાબર, ગણતરી ઉપરથી આપણને એવું નક્કી થશે। હાલો અહીંયા દાખલો 2.23 થી કમ્પ્લીટ થાય।